मंतव्य न्यूज चैनल ना कार्यक्रम में आप सबनो हार्दिक स्वागत है। शू आप सिंगापुर में अभ्यास करवा मांगो छो तो आज नो आ खास एपिसोड आप सब माटे। डॉक्टर वाचिनी भट्ट, आई एम एमडी होमियोपैथ कंसल्टंट। सिंगापुर में अभ्यास करवा जवू हो तो तेनी एडमिशन प्रोसेस कई रीतनी छे, तेमां एज्युकेशन क्यूँ क्यूँ छे, कई यूनिवर्सिटी थ्रू तमे अभ्यास करी शको छो, डिग्री प्लेसमेंट अने बधा ज डिटेलिंग ना सवालों ना जवाब आज ने आपणे एपिसोड में आपणे चर्चीशुं। अने तेना माटे पेनल में बे गेस्ट आज आपणी साथे जोड़ाया छे। सौथी पहला तो आपणे स्वागत करीशुं जाणीता लेखक अने मोटिवेशनल स्पीकर जय वसावडानुं। जय सर, आपनुं आजना शो में खूब खूब स्वागत छे। ત્યારબાદ આપણી સાથે જોડાયા છે ડાયરેક્ટર ઓફ સ્વિફ્ટ સોલ્યુશન રાકેશ વ્યાસ। રાકેશ સર, આપનું પણ આજના પ્રોગ્રામમાં ખૂબ ખૂબ સ્વાગત છે। જય સર, આજે આપણે જે છે સિંગાપુરમાં એજ્યુકેશન જે છે તેની ચર્ચા જે છે આજે કરવાની છે, તો સૌથી પહેલા આપ જણાવો કે સિંગાપુર કન્ટ્રી વિશે, આપ સિંગાપુર ગયા છો તો ત્યાંનું કલ્ચર, એ કન્ટ્રી, એ વિશે આપ થોડીક ઇન્ટરેસ્ટિંગ માહિતી જે છે દર્શકો સાથે રજૂ કરો। રાઈટ, સિંગાપુર બે વખત ગયો છું। એક વખત તો સિંગાપુર ગવર્નમેન્ટનો જ એક કાર્યક્રમ હતો અને એમાં જ ઇન્વિટેશન હતું, એટલે એના માટે જવાનું હતું। બરાબર, બીજી વખત પણ પછી એ જ બધા લેખો લખ્યા એના આધારે મારે ફરીથી જવાનું થયું। બરાબર, એટલે મેં લેખો પણ ઘણા બધા લખ્યા છે। ઇનફેક્ટ સ્વિફ્ટ સોલ્યુશન સાથે બ્યુટીફુલી મેનેજ્ડ અને ઇકોનોમિકલી જેનો સૌથી ભગદાર પાસપોર્ટ ગણાય દુનિયાભરમાં, સૌથી વજનદાર પાસપોર્ટ એ સિંગાપુરનો છે। લોકોને એમ લાગે કે મહાસત્તા અમેરિકા છે, રશિયા છે, ચીન છે, એ લોકોના હશે, પણ નહીં, સૌથી વધારે સ્ટ્રોંગ પાસપોર્ટ સિંગાપુરનો ગણાય છે। એટલે ઇકોનોમી એટલી બધી મજબૂત છે કે એમાં જે એની ચલણની રીતે તમે જુઓ, એની એની અત્યારે જે સ્ટાર્ટઅપ જે થાય છે એ જુઓ। મારે જે ત્યાં સ્ટડી કરવાનો હતો એકચ્યુઅલી સ્ટાર્ટઅપ ઇકોનોમીનો જ કરવાનો હતો। એ જે એજન્ડા હતો સિંગાપુર ગવર્નમેન્ટનો ત્યારે જે ટૂર હતી એના માટેની હતી, અને એની સાથે સાથે મેં આ બધો સ્ટડી કર્યો કે એજ્યુકેશન કેવું છે। તો એક સાદું ઉદાહરણ આપું, દસમા ધોરણ આપણે જેને કહીએ એ લેવલના વિદ્યાર્થીઓ, એ ઉંમરના વિદ્યાર્થીઓને મેં એક મોલની અંદર ચશ્માની એક દુકાન હતી એની અંદર જોયા, અને મારી સાથે જે વ્યક્તિઓ હતા સિંગાપુરના એમણે મને કહ્યું કે આ એમના કોર્સનો, એના ભણવાના કોર્સનો એક ભાગ છે, કે હવે તમે ભણો તો છો કે ભાઈ બિઝનેસ કે મેનેજમેન્ટ કે સેલિંગ કે આવું બધું, આપણે નામું એકાઉન્ટન્સી આવું બધું ભણી લઈએ, પણ એક્ચ્યુઅલ ચોપડા ક્યારે નામના કોઈ લખતા નથી। એક્ચ્યુઅલ ચેક ભણતા હો તો ચેક લેવા બેંકમાં કોઈ જતા નથી। સાયન્સમાં જે વસ્તુ ભણતા હોય એક્ચ્યુઅલ જોવા માટે જતા નથી। બરાબર છે, આ તો એક્ચ્યુઅલ કે તમે ભણવામાં એની ક્રેડિટ મળે, એના પોઈન્ટ મળે, તમારે એક્ચ્યુઅલ જવાનું, એ જે સ્ટોર હોય એ જે તે યુનિવર્સિટી કે સ્કૂલ જ ચલાવતી હોય, બરાબર છે, એનું જ મેનેજમેન્ટ તમે શીખો। ધારો કે 5 કસ્ટમર એક સાથે આવી ગયા તમારી સામે, તો તમે કોના પૈસા લેવાના બાકી છે, કોના પૈસા દેવાના બાકી છે તમને કેમ યાદ રહેશે, કોને કઈ વસ્તુ દેવાની છે તમને કેમ યાદ રહેશે, એ થિયરીમાં નહીં આવે, પ્રેક્ટિકલમાં આવે, એક્સપિરિયન્સમાં આવે। તો એ વસ્તુ મેં જોઈ ત્યાં વોટર ઉપર, જેને બહુ સરસ મજાની રિસર્ચ કરેલું હોય, પ્રોફેસરને મળવા ગયો, જે યુનિવર્સિટીમાં ગયો, એ યુનિવર્સિટી ટોપ 100માં આવે છે, અને એ યુનિવર્સિટીનું આખું બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે। ગ્રીન બિલ્ડિંગ મીન્સ લિટરલી ગ્રીન, એટલે આખે આખું જે 4-5 માળનું મકાન હોય એમાં વચ્ચે તો વૃક્ષો ખરા જ, પણ એની જે દિવાલો છે બહારથી એ પણ વેલોથી મઢેલી, અરે વાહ, અને એની અંદર રંગબેરંગી ફૂલો પાછા, એટલે એ પણ છે। સિંગાપુર રહેવાની રીતે પણ, ત્યાં ડિઝનીલેન્ડ કહી શકાય એવા સેન્ટ્રોડા, એવા બધા સરસ મજાના પાર્ક છે, ત્યાં સરસ મજાના બોટનિકલ બ્યુટીફુલ ગાર્ડન છે, ત્યાં લેસર શો સરસ મજાના બહુ થાય છે રોજ રાતના, પછી એક પેલો લાસ વેગાસ જેવી જે પરીઓની દુનિયા કહેવાય કે એવી દુનિયા કહેવાય, એવો આખો એક ઝોન છે, બેસ્ટ બ્રાન્ડ દુનિયાની કહેવાય એની બ્રાન્ડ શોપ છે, એમને વિન્ડો શોપિંગ માટે એના ભાવ એવા હોય છે કે આપણે કઈ પોસાય નહીં ખરીદવું, પણ વિન્ડો શોપિંગ કરવાની મજા આવે, દુનિયામાં કેવું કેવી વસ્તુ બને છે, એક્ઝેક્ટલી। તો એવું છે, અને ભારતીયો માટે મારે આ ખાસ વાત કરવી જોઈએ, ભારતીયો માટે ત્યાં તો લિટલ ઇન્ડિયા છે, આખી એક એવો ઝોન છે, એવી એક વિસ્તાર છે કે જ્યાં ભારતીયો માટેની જ વસ્તુઓ મળે, ભારતીયો રહેતા હોય, ઘણા ભારતીયો રહે પણ છે સિંગાપુરમાં, અમારા મિત્રો પણ રહે છે,
અને ત્યાં રોકાયા હોય છે, ત્યાં જોબ કરે છે. અને મેં તો દિવાળી ઉપરનું ડેકોરેશન પણ જોયું છે. અચ્છા, અદ્ભુત ડેકોરેશન. દિવાળી આવવાની હોય આટલા સરસ ડેકોરેશન તો આપણા એવા સરસ. ખાલી ડેકોરેશન જોવા માટે એક વખત દિવાળી ઉપર સિંગાપુર જવું જોઈએ, એટલું સરસ ભવ્ય ડેકોરેશન દિવાળી. તો એ બધું જ જોઈને હું કહું છું કે અને વેરી સેફ, એબ્સોલ્યુટ સેફ. તમને તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કાયદાઓ બહુ કડક છે અને ચુસ્ત પાલન થાય છે એનું. પંક્ચ્યુઆલિટી, ટાઈમિંગ, કોઈ ટ્રેન એક સેકન્ડ પણ મોડી ન હોય. પબ્લિક ટ્રેનના ટાઈમ જોઈને તમે ઘડિયાળ મેળવી શકો. ટ્રેન આવે એટલે તમે ઘડિયાળમાં ચેક કરી લેવાનું, 703 તો 703 જ હશે. અને એવી જ રીતે ટેક્સી ઉપર એમ્પ્ટી લખેલું હોય ગ્રીન, અને જો ટેક્સી ઓક્યુપાઈડ હોય તો રેડ લખેલું હોય. એટલે આપણે આમ ડોકું ટાણીને ઉભા હોય ને, બેઠું છે કે નહીં, બેઠું છે કે નહીં, કઈ નહીં, ઉપર જ માર્ક હોય, ગ્રીન છે કે રેડ છે, એટલે તમને દૂરથી ખબર પડી જાય કે આ ટેક્સી ખાલી છે કે નથી. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. તો એવું ઘણું છે, અને કેટલી બધી નવી નવી કંપનીઓ ત્યાં ખુલી રહી છે જે દુનિયાભરને નવી નવી પ્રોડક્ટ બનાવીને આપે છે. એનું ઓરિજિનલ રજીસ્ટ્રેશન આપણે ત્યાં કેટલાક ઓટીટીના પ્લેટફોર્મ છે, કેટલીક મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, એની હેડ ઓફિસના સરનામા જો જોશો તો એમાં સિંગાપુર છે. અચ્છા, પણ નાનું કન્ટ્રી છે પણ બહુ જ બ્યુટીફુલ છે. અને આપની વાતો પરથી તો જાણે આટલા સમયમાં કે આટલી મિનિટમાં જાણે સિંગાપુર ફરી આવ્યા હોય, એટલું સરસ જે છે આપે વર્ણન કર્યું છે. અને દર્શક મિત્રોને પણ જે છે આનાથી ઘણી બધી જાણકારી મળી હશે કે જ્યારે સિંગાપુરમાં વિદેશ અભ્યાસ માટે વિચારતા હોય તો કન્ટ્રી બેઝિકલી કેવું છે, ડિસિપ્લિનરી જે મેટર છે એ કેટલી સચવાય છે, સિક્યોરિટી કેટલી મહત્વની છે, અને એની સાથે સાથે લાઇફસ્ટાઇલ કેવી છે, તો બધું જ જાણે આપણે જે છે થોડીક જ મિનિટમાં આપે જે છે ખૂબ જ સરસ રીતે જે છે આનું વર્ણન કર્યું છે. થેન્ક યુ સો મચ સર. આપણી સાથે રાકેશ વ્યાસ જોડાયા છે, જેઓ ડિરેક્ટર છે સ્વિફ્ટ સોલ્યુશનના, તેમની સાથે પણ આપણે વાત કરીશું. જય સરે તો ખૂબ જ સરસ રીતે સિંગાપુરનું વર્ણન કર્યું. હવે આપ જણાવો કે જ્યારે વિદેશ અભ્યાસ માટે સિંગાપુર જ જે છે એ કેમ બેસ્ટ કન્ટ્રી છે? બહુ સરસ છે સિંગાપુર, એટલે જ સ્વિફ્ટ સોલ્યુશન એવો અત્યારે તો એક પર્યાય તરીકે અમે લોકો પ્રખ્યાત થઈ ચૂક્યા છીએ ગુજરાતમાં. સિંગાપુર જ કેમ એ સવાલ ઉપર તો આપણે આ એપિસોડ કરતા વધારે ચર્ચા કરી શકીએ, પણ સિંગાપુર માટે એવું કહેવાય કે 2003 થી લગભગ અમે લોકો છેલ્લા 26 વર્ષથી આ બિઝનેસમાં છે, પણ 2003 થી અમે સિંગાપુર તરફ ધ્યાન આપ્યું. અને સિંગાપુરની જે સિસ્ટમ છે અને સિંગાપુર જવાથી જે વિદ્યાર્થીઓને ફાયદા થાય છે એ બાબત ઉપર અમે જાતે ત્યાં આગળ બધું સર્ચ કરેલું અને જાતે જઈ જોયું, અને એના માટે પછી અમે કામ ચાલુ કર્યું. આ બાબતમાં એવું પણ છે કે અત્યાર સુધી અમને બે વાર, એક વાર 2014 અને એક વાર 2019, 2019 તો એવું છે કે તાની ગવર્મેન્ટ થ્રુ આપણી સંસ્થાને સ્વિફ્ટ સોલ્યુશનને એવોર્ડ મળી ચૂકેલો છે. 2014 પણ આપણને એક એવોર્ડ મળ્યો છે. અને એવોર્ડ પાછળનું પણ એવું કારણ છે કે સિંગાપુર મેઇનલી તો ટુરિઝમ ઉપર ડેવલપ કન્ટ્રી છે, એટલે મોટે ભાગે લોકોના મગજમાં એવી જ વિચારસરણી હોય છે કે સિંગાપુર ફરવા જવાય, પણ ભણવા જવાય એવું કદાચ અમે લોકોએ ચાલુ કર્યું આવું કહી શકાય. અને સિંગાપુરની અંદર એકલું ટુરિઝમ હોવાથી મોસ્ટલી તાની બધી જ કોલેજો જે છે, તો એ બધી જે કોલેજો છે મેઇન હોસ્પિટાલિટી ટુરિઝમ આવા કોર્સ ચલાવતી હોય છે. પણ કોઈ પણ ફિલ્ડની અંદર સિંગાપુરમાં જો જવું હોય તો એ જઈ શકાય છે એવું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપીને વિદ્યાર્થીઓને મોકલવાનું કામ અમે ઘણા વર્ષોથી ચાલુ કર્યું છે. એનું મેઇન કારણ એવું છે કે સિંગાપુર આપણું એશિયાનું કન્ટ્રી છે, અને એશિયાની અંદર કરન્સીમાં ડોલર હોય એવું આ એક જ કન્ટ્રી છે કે જે સિંગાપુર ડોલર છે. લોકો મેઇનલી જે સ્ટડીની સાથે સ્ટડી પછી ત્યાં આગળ કમાવા કેવી રીતે આશયથી ફોરેન જતા હોય છે, તો સિંગાપુરનો જે ડોલર છે એ પણ ખૂબ જ મજબૂત છે. એ હાલમાં પણ ઇન્ડિયન કરન્સી સાથે કમ્પેર કરવામાં 56-57 જેવો ચાલે છે. એટલે કે કેનેડા કે બીજા જે કન્ટ્રીમાં, ઓસ્ટ્રેલિયામાં પણ લોકો જાય છે તો પાછળ કમાવાનો હેતુ હોય છે, તો આવી રીતે સિંગાપુરમાં પણ કમાવાય છે. સિંગાપુર એકલું ટુરિઝમ નથી એવું અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ, એ વર્લ્ડનું એક બિઝનેસ હબ પણ છે. વર્લ્ડની જે બી એ કીધું કે વર્લ્ડની મોટાભાગની કંપનીઓ બધી છે ત્યાં આગળ પોતાની બ્રાન્ચ ઓફિસ, હેડ ઓફિસ આવું બધું છે. એટલે કે દરેક ફિલ્ડનો વિદ્યાર્થી ત્યાં જઈ અને જો એને સેટલ થવું હોય તો થઈ શકે છે. એટલે આ રીતે અમે સિંગાપુર માટે ખૂબ વધારે ભાર આપીએ છીએ. એમાં પાછળ જવા પાછળ બીજું આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં આપીએ છીએ કે જે બહાર જવા માટે IELTS કે આવી જે પરીક્ષા આપવી પડે છે, તો ઘણીવાર વિદ્યાર્થી આપણા ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોય તો એને ઇંગ્લિશ અઘરું લાગે છે. બરાબર. એટલે એ ઇંગ્લિશ અઘરું લાગવાથી આવી પરીક્ષા નથી આપી શકતો, અને એનું ફોરેન જવાનું જે સપનું લઈને ફરે છે ઘણીવાર અધૂરું રહી જાય છે. તો સિંગાપુરમાં આવી કોઈ પરીક્ષાની જરૂર નથી.
અને જે આગલા એપિસોડમાં પણ આપણે એક ચર્ચા કરી કે મેક્સિમમ બધા કન્ટ્રીમાં જવા માટે ધોરણ 12 પાસ હોવું, એટલે કે 10 10+2 આ કમ્પલસરી છે, પણ સિંગાપુર 10th બેઝ ઉપર પણ પ્રવેશ આપે છે. એટલે આ બધી જે સિસ્ટમ છે સિંગાપુરની કે જેનાથી વિદ્યાર્થી ત્યાં જઈ શકે છે, રસ્તો સરળ બની જાય છે. અને જે એનું ઇંગ્લિશ જે ત્યાંની લેંગ્વેજ છે એમાં એક લો પ્રમાણે પણ એવું છે કે સિંગાપુરથી જ્યારે એક વર્ષનો કોઈ બી અભ્યાસ કરે છે સ્ટુડન્ટ, ત્યારે એને ફર્ધર કન્ટ્રી ચોઈસ, દાખલા તરીકે એક વાત કરીએ કે આપણે કેનેડા કોઈ સ્ટુડન્ટને જવું છે, તો કેનેડાના લો મુજબ 10+2 IELTSના રિક્વાયર બેન્ડ આવું બધું જોઈએ. પણ જો એ આવું બધું નથી કરી શકતો તો એ કેનેડા નથી જઈ શકતો. પણ સિંગાપુરની અંદર જો એનો ચોઈસ કોર્સ આપણે આપીશું અને નેક્સ્ટ યર એને જો કેનેડા જવું છે તો આપણી ઓફિસ પણ 2008 ત્યાં છે, આપણી કંપની ત્યાં રજીસ્ટર છે, એટલે એ રીતે આપણે ત્યાંથી જ એને કેનેડાનું જે એનું સપનું છે એ પણ પૂરું કરી શકીએ છીએ. એના પણ ડોર ઓપન થાય છે. આવા યુકે યુએસ આવા કોઈ બી કન્ટ્રીમાં એને જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, તો આપણે એને વાયા રૂટ, દાખલા તરીકે આપણે અમદાવાદની વાત કરીએ તો આપણું AMTS છે કે ભાઈ લાલ દરવાજા, તો તમારે કોઈ બી જગ્યાએ જવું છે તો વાયા લાલ દરવાજા થઈને જવું પડે, મેઇન જંકશન. હા, એવું વર્લ્ડનું આ જંકશન છે એવું અમે ઉભું કર્યું છે અને એના ઉપર અમે ખૂબ જ ભાર આપીને કામ કરીએ છીએ. ખૂબ જ સરસ ડિટેલિંગ આપ્યું સર આપણે. આપ એ જણાવો કે એડમિશનની પ્રોસેસ જે છે સિંગાપુરમાં કઈ રીતની હોય છે, ત્યાંની કોઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો હોય તો કયા પ્રકારની પ્રોસિજર જે છે કરવી પડે છે? પ્રોસેસમાં તો મેઇન વસ્તુ એવી છે કે પ્રોસેસમાં સ્ટુડન્ટ જ્યારે આપણી જોડે આવે છે કે એનો વાલી એમના જ્યારે આવે છે ત્યારે અમે એમને ગાઈડ કરીએ છીએ, મેઇન તો એની પ્રોફાઇલ જોઈને છે. બરાબર. જો એની પ્રોફાઇલ મુજબ એની આવી પસંદ હોય કે મારે યુકે જવું છે કે કેનેડા જવું છે કે ઓસ્ટ્રેલિયા જવું છે, પણ જો એની પ્રોફાઇલ મુજબ ના જઈ શકે તાની કન્ટ્રીમાં ડાયરેક્ટ, તો અમે એને સિંગાપુર પ્રિફર કરીએ છીએ કે જે એને વાયા રૂટ થઈ શકે. બરાબર. એટલે કે સિંગાપુર જવા કોઈ પરીક્ષા આપવાની નથી. હા, એલિજિબિલિટી ક્રાઇટેરિયા ખરા કોઈ એના માટે ખાસ? ના, એની અંદર એવું કશું જ નથી. જો સ્ટુડન્ટ મિનિમમ 10 ધોરણ પાસ હોય, 10 થી વધારે કઈ અભ્યાસ કરેલો હોય અને એને જે તે ફિલ્ડમાં જવું છે તો એ ત્યાં આગળ જઈ શકે. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે ભાઈ આપણે એન્જિનિયરિંગમાં બીઈ નો સ્ટુડન્ટ કોઈ છે પણ એને બીઈ ડ્રોપ આઉટ કરી દીધું છે, તો એને બીઈ ડ્રોપ આઉટ કર્યા પછી હવે દાખલા તરીકે કેનેડા જવું છે કે યુકે જવું છે તો એ નથી જઈ શકતો, કારણ કે એની ડિગ્રી કમ્પ્લીટ નથી. બરાબર. તો એ સ્ટુડન્ટને અમે સિંગાપુરની અંદર યુકેની જ યુનિવર્સિટીના આવા ટોપઅપ કોર્સ ચાલે છે. અચ્છા. એક વર્ષનો દાખલા તરીકે, તો એક વર્ષનો ટોપઅપ મિકેનિકલ બીઈનો કોર્સ આપી દઈએ તો એ સિંગાપુર જતો રહેશે, એક વર્ષ એ ત્યાં રહેશે, તો માસ્ટર્સ કરવા પછી આગળ ત્યાંથી કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા જે કન્ટ્રીમાં જવું જઈ શકે, આવું દરેક ફિલ્ડ માટે છે. અચ્છા. એટલે આ રીતે અમે સિંગાપુર વધારે પ્રિફર આવા સ્ટુડન્ટ માટે કરીએ છીએ. અને સર સિંગાપુર પહોંચી ગયા પછી તમે સપોઝ કે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું, પણ ત્યાં પછી રહેવા કરવા ખાવા પીવાનો જે ખર્ચો જે છે એક્સપેન્સ જે છે એ ત્યાં કઈ રીતે મેનેજ કરી શકાય? એક્સપેન્સની રીતે તો મેઇન વસ્તુ એવી છે કે સિંગાપુરના કાયદામાં જ એવું છે કે સ્ટુડન્ટ ત્યાં લીગલ જોબ નથી કરી શકતો. અચ્છા. પણ સ્ટુડન્ટ લીગલ જોબ નથી કરી શકતો નો મિનિંગ એવું એ નથી કે ભાઈ એ ત્યાં આગળ કમાતો નથી. ત્યાંના મોસ્ટલી જે બધા કોર્સ છે એ બધા કોર્સ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ વાળા છે. અચ્છા. એટલે કે એક વર્ષનો એનો જે પ્રોગ્રામ છે તો એમાં 6 મહિના એને ભણવાનું છે, 6 મહિના એને પેઇડ ઇન્ટર્નશીપ મળે છે. અચ્છા, ઓકે. એટલે પેઇડ ઇન્ટર્નશીપમાં એનો લગભગ ફીનો એક્સપેન્સ પણ કાઢી લે. શું વાત છે? દાખલા તરીકે કેનેડા ફર્સ્ટ યરનો એક્સપેન્સ 15 લાખ કોઈ બી કોર્સનો થાય, યુજી કોર્સનો, યુકેમાં 10-1 લાખ થાય, તો સિંગાપુરમાં આ જ ખર્ચ એનો રહેવા ખાવા ફી સાથે 5-6 લાખમાં પતી જાય. બરાબર છે. તો એ રીતે એનું ફાઇનાન્સનું પ્લાનિંગ પણ જો આપણે કરાવવું હોય તો એ રીતે એને એ પણ ખર્ચની રીતે પણ ખૂબ જ ઓછું પડે છે. ઓકે, ખૂબ જ સરસ વાત કહી રાકેશ સર આપણે, અને તેનાથી ઘણી બધી ક્લેરિટી જે છે વાલી જે અત્યારે આપણને જોઈ રહ્યા છે તેમને મળી. જય સર, આપની પાસે આવવા માંગીશ કે હમણાં જ રાકેશ સર એવું બોલ્યા કે જ્યારે પણ આપણે સિંગાપુરના એજ્યુકેશનની વાત કરીએ તો હવે એક પર્યાય બની ગયું છે કે સિંગાપુર અને સ્વિફ્ટ સોલ્યુશન, તો આપને પણ આનો અનુભવ છે? ઇન્ટરેસ્ટિંગ અનુભવ કહું કે વાઇબ્રન્ટ ગુજરાત આપણે ત્યાં થતું હોય એમાં અલગ અલગ દેશો, મોદી સાહેબે તો એવું રાખેલું કે ભાઈ ખાલી બીજા રાજ્યો જ આવે એમ નહીં, બીજા દેશો પણ આવે. ત્યારે તો સીએમ હતા, હવે પીએમ થઈ ગયા. બરાબર. તો એ વખત થી હું ઘણી વખત જોઉં છું દરેક વાઇબ્રન્ટ ગુજરાતમાં મારે જવાનું કુતૂહલથી પણ થતું હોય અને મારા કાર્યક્રમ માટે પણ થતું હોય, તો મેં એવું જોયું છે કે ત્યાં સિંગાપુર તરફથી
અમદાવાદમાં રહેનારા બે ગુજરાતીઓ આ રાકેશભાઈ અને વનિતાબેન ઇન્ડિયા સ્વીપ સોલ્યુશન કંપની અને ગુજરાતમાં જ રહે છે એવું નથી કે સિંગાપુર રહેવા જતા રહ્યા છે ગુજરાત મૂકીને પણ સિંગાપુર તરફથી રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ લોકોની કંપની મુકાતી હોય એજ્યુકેશનમાં એટલે એવડી મોટી બ્રાન્ડ થઈ ગઈ છે એજ્યુકેશનના ફિલ્ડમાં સિંગાપુરમાં અને હું તો સિંગાપુર જો ફર્યો ત્યારે મેં જોયું ને મને જે માન થયું જે લી ક્વાન સિંગાપુરનું જેને આખું ભવિષ્ય ઘડ્યું એક ભીષ્મ પિતામહની જેમ તો ત્યારે નાનકડો દેશ હતો એનો પોતાનો કોઈ રિસોર્સ નહોતો પણ એને શું કર્યું કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ આખી દુનિયામાંથી ભેગું કરી લીધું એટલે એનો અર્થ એ થયો કે જેમ આખી દુનિયામાંથી બધું બેસ્ટ ભેગું કર્યું તો એજ્યુકેશનમાં જે બેસ્ટ છે એ પણ લીધું હશે હા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે ખૂબ જ સરસ આન્સર હતો અને તેનાથી ઘણી બધી ક્લેરિટી આવી કે ભાઈ કેમ આ પર્યાય બની ગયા છે હવે સ્વિફ્ટ સોલ્યુશન અને સિંગાપુર થેન્ક યુ સો મચ જય સર રાકેશ સર આપને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ચલો આપણે વિદેશ અભ્યાસ માટે સિંગાપુરને પસંદ પણ કર્યું ત્યાં એડમિશન પણ કરાવ્યું પણ તે એડમિશન થયા પછી અભ્યાસ પછી સપોઝ કે કોઈ વિદ્યાર્થી જે છે યુવા જે છે ને ત્યાં સ્થાયી થવું છે તો એના સ્કોપ કેવા છે તે સિંગાપુરમાં સ્થાયી થવા માટેના સ્કોપ તો ખૂબ જ ઓછા છે કારણ કે તેના કાયદા ખૂબ જ કડક છે પણ જ્યારે સ્ટુડન્ટ મિનિમમ ગ્રેજ્યુએટ હોય કાં તો માસ્ટર ડિગ્રી ધરાવતો હોય અને બે વર્ષથી વધારે જો ત્યાં આગળ વર્ક પરમિટ ઉપર હોય જે ત્યાંની વર્ક પરમિટ સિસ્ટમ આપણે જે કહીએ છીએ ત્યાં પાસ સિસ્ટમ છે જે ગ્રેજ્યુએટ હોય તો એને એસપાસ અને જો એ માસ્ટર્સ હોય તો એને ઈ પાસ મળે છે તો આવા ઈ પાસ હોલ્ડર જે લોકો છે એ લોકો જે પીઆર માટે બે વર્ષ પછી ત્યાં આગળ ટેક્સેબલ જો એમની ઇન્કમ હોય તો એ લોકો પીઆર માટે એલિજિબલ છે અને પીઆર એપ્લાય કરી શકે છે આવો કાયદો છે થેન્ક યુ સો મચ રાકેશ સર અને આજના એપિસોડમાં જય સર અને રાકેશ સર અમારી સાથે જોડાયા આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે હવે આ એપિસોડ પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે જો વિદેશ અભ્યાસ માટે સિંગાપુર જો આપનું સપનું હોય ત્યાં જઈને અભ્યાસ કરવો કે પછી ત્યાં જઈને સ્થાયી થવું તો સ્વિફ્ટ સોલ્યુશન એ બેસ્ટ રસ્તો છે અને આવી જ રીતે વધુ એપિસોડની સાથે મંતવ્ય ન્યૂઝ ચેનલ પર ફરી એક વખત મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્તે ISO જે 9001:2015 સર્ટિફાઈડ કંપની છે જે આપના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલી દેશે વિદેશમાં અભ્યાસ વિદ્યાર્થીઓને માત્ર એક ડિગ્રી નથી આપતો પરંતુ એક વૈશ્વિક ઓળખ આપે છે અને તેના માટે એક સોનેરી કારકિર્દી સુનિશ્ચિત કરે છે જો આપ પણ વિદેશમાં અભ્યાસ કરી અને જીવનમાં કંઈક કરી બતાવવા માટે ઉત્સુક છો તો આપના માટે સ્વિફ્ટ સોલ્યુશન એક વન સ્ટોપ સોલ્યુશન છે 1995 થી કાર્યરત સંસ્થા સ્વિફ્ટ સોલ્યુશન ભારતની અગ્રણીય ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીઝમાંની એક છે 517 જેટલી પ્રીમિયર યુનિવર્સિટીઝ કોલેજ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલી સ્વિફ્ટ સોલ્યુશન અનેક વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ થકી શ્રેષ્ઠ કારકિર્દીના નિર્માણની તક પૂરી પાડી રહી છે સ્વિફ્ટ સોલ્યુશન પાસે એક વિશાળ ઓવરસીઝ નેટવર્ક છે અત્યાર સુધી અમારી સંસ્થામાંથી પ્રતિવર્ષ અનેક વિદ્યાર્થીઓ વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝ અને કોલેજમાં પ્રવેશ મેળવી અને ઉજ્જવળ કારકિર્દીની કેડી કંડારી ચૂક્યા છે સ્વિફ્ટ સોલ્યુશન થકી વિદ્યાર્થીઓએ જે દેશોમાં અભ્યાસની તકો પ્રાપ્ત કરી છે તેમાં અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા સિંગાપુર ન્યૂઝીલેન્ડ મોરિશિયસ રશિયા યુક્રેન અને યુરોપમાં 30 વધુ દેશો જેવા કે ફ્રાન્સ જર્મની ઇટલી સ્પેન સ્વીડન હંગેરી આયર્લેન્ડ નેધરલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ જ્યોર્જિયા પોલેન્ડ માલ્ડા અને ચેક રિપબ્લિક જેવા દેશોનો સમાવેશ થાય છે તો એશિયન દેશો જેવા કે સિંગાપુર મલેશિયા દુબઈ ફિલિપાઇન્સ અને ચાઇના જેવા દેશોમાં પણ અમારી સંસ્થા થકી અભ્યાસની તક મેળવી અને અનેક વિદ્યાર્થીઓ તેજસ્વી કરિયરનું નિર્માણ કર્યું છે કોઈ પણ દેશ હોય કે કોઈ પણ અભ્યાસ તમે કોઈ પણ દેશનું નામ બોલો સ્વિફ્ટ સોલ્યુશન એ દેશના આપના અભ્યાસના દ્વાર ખોલી આપશે કોઈ પણ દેશ હોય અને કોઈ પણ અભ્યાસ તમે કોઈ પણ દેશનું નામ બોલો સ્વિફ્ટ સોલ્યુશન એ દેશમાં આપના ભવિષ્યના દ્વાર ખોલી આપશે
સમગ્ર ભારત અને વિદેશમાં સ્વિફ્ટ સોલ્યુશન એક મજબૂત નેટવર્ક ધરાવે છે. દુનિયાભરના દેશોમાં અને મોટા શહેરોમાં અમારા એજન્ટ કામ કરી રહ્યા છે. સ્વિફ્ટ સોલ્યુશનની અમદાવાદ ખાતે હેડ ઓફિસ અને સિંગાપુરમાં કોર્પોરેટ ઓફિસ કાર્યરત છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ નજીક આવેલી ઓફિસનું સરનામું છે 602 રંગોલી કોમ્પ્લેક્સ, વીએસ હોસ્પિટલની સામે આશ્રમ રોડ, અમદાવાદ.